કેમ છો મિત્રો? મજામાં છો? હું વૈદેહી પટેલ, અશ્વમેઘ વિદ્યાલય, કિલ્લા પારડી. તો પર્યાવરણમાં આપણે ચેપ્ટર 15-20 સુધીનું જે હમણાં આપણી પિરિયોડિક ટેસ્ટ 2 જે ગઈ હતી તેમાં આપણે રિવિઝન જોઈ ગયા છે. હવે આગળના ચેપ્ટરમાં 21મું ચેપ્ટરનું આપણે આજે રિવિઝન જોઈશું. તો ચેપ્ટર નંબર 21 પાણી બચાવીએ. તો એ ચેપ્ટરમાં આપણે જોઈએ છે, પહેલું છે એમસીક્યુઝ. પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો કરકસરપૂર્વક. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. મગોના પિતાજી કયા વાહનમાં પાણી લેવા જાય છે? ઊંટગાડી. સરોજ જ્યાં રહે છે ત્યાં દિવસમાં કેટલો સમય પાણી આવે છે? અડધો કલાક. પાણી બચાવવા માટે નીચેનામાંથી કઈ રીત સારી છે? તો નળથી ડોલ ભર્યા પછી નળ બંધ કરી સ્નાન કરવું. પાણીનો સંગ્રહ કરવા જમીનમાં ખાડો કરી રેતી સિમેન્ટ ઈંટોથી ચણતર કરવામાં આવે છે, તેને શું કહેવાય છે? ટાંકી. ખાલી જગ્યા પૂરો. પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે વરસાદ. પાણીનો ડેશ ઉપયોગ કરવો જોઈએ કરકસરપૂર્વક. પાણી એક ડેશ સંપત્તિ છે, કુદરતી સંપત્તિ. પાણી વિના આપણું ડેશ શક્ય જ નથી જીવન. આપણે વરસાદના પાણીનો ખાલી જગ્યા કરવો જોઈએ સંગ્રહ. હવે આવશે ખરા અને ખોટા. પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે ખોટું. પાણીનો બગાડ અટકાવવો જોઈએ સાચું. મકાનોના બાંધકામ માટે પાણી જરૂરી નથી ખોટું. વરસાદ ન પડે તો જંગલોના વૃક્ષો સુકાઈ જાય છે સાચું. આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ સાચું. ટપક તો નળ રિપેર કરાવવો જોઈએ એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય છે વાક્ય સાચું. જોડકા જોડો. ફુવારો અનાવડે સ્નાન કરવાથી પાણીનો વ્યય થાય છે. ડોલ પાણીનો સંગ્રહ કરવાનું સાધન. વરસાદ પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન અને નદી બંધ બાંધી પાણીનો સંગ્રહ. એક બે વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે, મગોના ઘરમાં પાણી કોણ લાવે છે? તો મગોના ઘરમાં એની માતા અને બહેન તળાવમાંથી પાણી લાવે છે. મગોના ગામમાં લોકો પીવાનું પાણી ક્યાંથી ભરી લાવે છે? તો મગોના ગામમાં લોકો પીવાનું પાણી તળાવમાંથી ભરી લાવે છે, જે તેના ગામથી ઘણું દૂર છે. કેટલાક તેઓને પાણી ટ્રેન દ્વારા મળે છે. પાણીનો સ્ત્રોત એટલે શું? તો પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહેવાય છે. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પાણીના સ્ત્રોત કયા કયા છે? તો પાણીના સ્ત્રોત વરસાદ, કૂવા, બોર, નદી, તળાવ, સરોવર વગેરે છે. આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? તો આપણે પીવાનું પાણી કૂવા, બોર, સરોવર કે નદીમાંથી મેળવીએ છીએ. ડોહળા પાણીને ઉપયોગમાં લેવા માટે શું કરવામાં આવે છે? ડોહળા પાણીમાં ફુલાવો, ફટકડી, ભરેલી પોટલી ડબોળવાથી કચરો નીચે બેસી જાય છે. પછી નિતારેલ પાણી ઉપયોગમાં લઈ શકાય છે. ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા તેમાં શું નાખવામાં આવે છે? તો જંતુરહિત કરવા તેમાં પોટેશિયમ પરમેંગનેટ નાખવામાં આવે છે. બગીચામાં છોડ સાથી સુકાઈ જાય છે. તો વરસાદ ન પડે અને બગીચાના છોડને પાણી ન મળે તો બગીચામાં છોડ સુકાઈ જાય છે. વરસાદ ન પડે તો ખેતી પર શી અસર થાય છે? તો ખેતરમાં અનાજ, કઠોળ, શાકભાજી, ખેતીના પાકો થતા નથી. પાણી ન હોય તો શી અગવડ પડે છે? તો રાંધી ન શકાય, સ્નાન ન કરી શકાય, વનસ્પતિ સુકાઈ જાય, તરસ છીપાવી ન શકાય. પૃથ્વી પર માણસ, પશુ, પંખી તથા જીવ સૃષ્ટિ જીવી ન શકે. પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? પાણીનો ઉપયોગ પીવામાં, રસોઈમાં, નહવા ધોવામાં, સફાઈ કામમાં, બાગ બગીચામાં, જંગલોમાં, ખેતીવાડીમાં, મકાનોના બાંધકામમાં, વીજળી અને વરાળ ઉત્પન્ન કરવામાં તેમજ નાના મોટા ઉપયોગો થાય છે. ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ?
तो मित्रों पानीनी बचत करवा पीवा माटे जोईए तेटलू ज पाणी प्यालामां लेवू जोईए जेथी वर्धारानुं पाणी ढोळी देवुं न पड़े। स्नान करती वखते प्रथम नळथी ડોલ ભરી લેવી જોઈએ, ત્યારબાદ નળ બંધ કરીને સ્નાન કરવું જોઈએ। વાસણ કપડાં ધોવા માટે જરૂરી એટલું જ પાણી વાપરવું જોઈએ, જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો જોઈએ। બ્રશ અને દાઢી કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ। વાસણ કપડાં ફળ શાકભાજી ધોવા પછીનું પાણી તેમજ વોટર પ્યુરિફાઈડનું નકામું પાણી વેડફતી ન દેતા તેને ઝાડ પાનને આપવું જોઈએ। પાણીની તંગીના કારણે લોકોને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે? પાણીની તંગીના કારણે લોકોના હાલ બેહાલ થઈ જાય છે। લોકોને પાણી માટે ખૂબ દૂર સુધી ચાલીને જવું પડે છે। રાજસ્થાનના રણપ્રદેશ કે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં એક બે માટલા પાણી ભરવા માટે દૂર દૂર સુધી ફરવું પડે છે। પીવાનું પાણી યોગ્ય પ્રમાણમાં ન મળવાથી શરીર ઘણી બધી વ્યક્તિઓનો ભોગ બને છે। ઘણીવાર શરીરમાં પાણી ખૂટી જાય તો માણસ બેભાન થઈ જાય છે। ઘણીવાર સ્નાન કર્યા સિવાય એક સપ્તાહ સુધી ચલાવી લેવું પડે છે। સરકારી રહે પાણી આવે ત્યારે તે પાણી ભરવા ધક્કામુક્કી થાય, તેમાં ઘણાના માટલા પણ ફૂટી જાય છે। ઘણીવાર બોલાચાલી કે ઝઘડા થાય છે। આમ પાણીના તંગીના કારણે લોકોને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે। મિત્રો હવે બાકીનું રિવિઝન આપણે આગળના વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।